બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો મહીસાગરની. મહીસાગર જિલ્લાના મજદૂર સંઘ દ્વારા પોતાની વિવિધ માંગણીઓ સંદર્ભે લુણાવાડા ખાતે રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. મહીસાગર જિલ્લાના મથક લુણાવાડા ખાતે આજે બપોરે 3 કલાકે જિલ્લા મંત્રી જિગ્નેશભાઈ દરજી તથા આંગણવાડી કર્મચારી સંઘના પ્રદેશ મહામંત્રી નીરુબેનના ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો, આશાબહેનો, ફેસિલિટર બહેનો, તેડાગર બહેનો ઉપસ્થિત રહી વિવિધ પ્રકારની માંગણીઓના સનદ ભરે રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં આશા વર્કરનો 18,000 તેમજ આશા ફેસિલિટરનો બહેનોનો 25,000 તેમજ આંગણવાડી કાર્યકર બહેનોને 24,000 અને તેડાગર બહેનોના 18,000 પગરભથ્થાની લઘુત્તમ વેતનની માંગણી કરવામાં આવી. તમામ બહેનોને પીએફ પેન્શન ગ્રેજ્યુટીનો લાભ આપવામાં આવે. તમામ બહેનોની લાયકાત અને સિનિયોરિટીને લઈને પ્રમોશન આપવામાં આવે. તમામ બહેનોને વેતનનું નિયમિત ચૂકવણું કરવામાં આવે તેમજ તમામ આંતરિયાળ વિસ્તારોમાં કામગીરી કરવા માટે ડિફિકલ્ટી એનાઉન્સમેન્ટ આપવામાં આવે. તમામ બહેનો સરકારશ્રીના આદેશ મુજબની કામગીરી સિવાય વધારાની કામગીરી ના લેવામાં આવે તેમજ આંગણવાડી કાર્યકર બહેનોને ધ્યાને લઈ ઓક્ટોબર 2018માં કેન્દ્ર સરકારે કરેલી પગાર વધારાની રકમ તાત્કાલિક ચૂકવવામાં આવે. આશા વર્કર તથા આશા ફેસિલિટર બહેનોને માટે પીએચસી સેન્ટર પર આરામગૃહ બનાવવામાં આવે તેમજ તમામ બહેનોને પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનામાં ઉંમરનું 40 વર્ષનું રશિયુબંધ દૂર કરી 60 વર્ષ કરવામાં આવે અને આશા વર્કર તથા આશા ફેસિલિટર બહેનોને રિટાયર્ડ સમયે 5 લાખ રૂપિયા રોકડા ચૂકવવામાં આવે તેવી ધારદાર રજૂઆત કરવામાં આવી. અમીન કોઠારી, ZSTV, સંતરામપુર. આજરોજ ભારતીય મજદૂર સંઘમાં અખિલ ભારતીય સ્તરે પદાધિકારી બેઠકમાં નક્કી થયા મુજબ 3/1/19 રોજ આખા ભારત વર્ષમાં દરેક જિલ્લા મથકોએ કાર્યક્રમો કરવાના અને જે કંઈક એમના પ્રશ્નો અમારા હલ થયેલા છે તો એ પ્રશ્નોને અમે આવકારેલા છે. લઘુત્તમ વેતન છે, પછી એમાં સોશિયલ સિક્યુરિટી છે, તો એવા પ્રશ્નો જે હલ થયા છે એમને અમે આવકાર્યા છે. પણ આઈડી એક્ટમાં જે સુધારા કરવા જાય છે અને IR કોડ મેઇન છે તો એનો અમે વિરોધ કરેલો છે અને એ વિરોધ દર્શાવતા સંસદમાં પણ અમારા રજૂઆતો થઈ છે, સરકારશ્રીમાં પણ રજૂઆતો થઈ છે. તેમ છતાં જો આ બદલાવ કરે તો અમે એનો સખત વિરોધ કરીએ છીએ. એવી જ રીતે ST માં અત્યારે આપણે જોઈએ છીએ કે ખાનગીકરણ તરફ જઈ રહ્યું છે. GEBમાં પણ એવી પરિસ્થિતિ છે કંપનીઓ બનાવ્યા પછી, અને આપણા ખાનના ઉદ્યોગો છે, કોલસા ઉદ્યોગો, તો એમાં પણ એવી તકલીફ છે કે ખાનગીકરણ કરવાની પ્રક્રિયા કરે છે. તો એવા બધા માટે ભારતીય મજદૂર સંઘ સખત વિરોધ કરે છે. પછી FDRનું જે છે તો FDRને માટે પણ આપણે સખત વિરોધ કરીએ છીએ અને ખાનગીકરણનો પણ સખત વિરોધ છે. એવી રીતે આપણા આંગણવાડી, આશા વર્કર, આશા ફેસિલિટર, મધ્યાહ્ન ભોજન આ દરેકના પ્રશ્નો છે. એમને વર્ષોથી સરકારની યોજના પ્રમાણેના કામગીરી કરાવવામાં આવે છે, પરંતુ એમને સરકારી ધારાધોરણ મુજબ કોઈ પણ જાતના લાભો આપવામાં આવતા નથી. અને સરકારશ્રીના કોઈ પણ કાર્યક્રમો હોય, કોઈ પણ યોજના આવે તો એ બધું જ આ આશા વર્કર, આશા ફેસિલિટર, આંગણવાડી બહેનો અને મધ્યાહ્ન ભોજન આ લોકોના માધ્યમથી પૂરી કરે છે. તો એ બધું જ જો કરતા હોય તો સરકારી કર્મચારી જાહેર કરવા એવી અમારી માગણી છે. એટલે આ બધા પ્રશ્નો લઈને આજે અમે કલેક્ટરશ્રી મારફતે આવેદનપત્ર આપ્યું છે અને એ આવેદનપત્ર અહીંયાથી વડાપ્રધાનશ્રીને મોકલવાના છે. અને ગુજરાતના જે પ્રશ્નો છે એ પણ અમે સાથે જોડેલા છે, તો એ પણ અમે આવેદનપત્ર આપ્યું છે. એટલે એ બંને આવેદનપત્રો કલેક્ટરશ્રી મારફતે સરકારશ્રીમાં મોકલવાના છે અને અમારો વિરોધ દર્શાવવાના છે. અને આવનાર સમયમાં જો એ બાબતે વિચારણા નહીં થાય તો અમે ઉગ્ર આંદોલન કરીશું